गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आपणे ગઈ વખતે સંસ્કૃત વિષયમાં પાઠ 7 નું શબ્દસહ ભાષાંતર જોયું હતું. હવે આજે આપણે જે ચોપડીમાં તમને જે સ્વાધ્યાય આપેલું છે તે સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરીએ. તો સ્વાધ્યાયમાં તમને પ્રશ્ન નંબર 1 જે આપ્યો છે તે શબ્દોનું ઉચ્ચારણ શુદ્ધ ઉચ્ચાર સાથે રીતે શબ્દો તમારે વાંચવાના છે, બરાબર છે? ત્યારબાદ મિત્રો પ્રશ્ન નંબર 2 જે આપ્યો છે તમને એ છે પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો, અને આ જ પ્રશ્નો આપણે અસાઇનમેન્ટમાં પણ આપેલા છે. તો આપણે ચોપડી આધારિત પહેલા સ્વાધ્યાયની ચર્ચા કરવાની છે. તો આપણે આજે પહેલા તો પ્રશ્ન નંબર 2 કે જેનો સંસ્કૃતમાં જવાબ લખવાનો છે, ગુજરાતીમાં લખવાનો નથી, બરાબર? તો જો પ્રશ્ન નંબર 1 તમે લખ્યો છે અજા પુત્ર ગચ્છતિ, તો આપણે પાઠમાં જોયું હતું કે બકરી જ્યારે એના બચ્ચાને કહીને જાય છે ત્યારે ક્યાં જાય છે? અજા બકરી ક્યાં જાય છે? વનમાં, જંગલમાં. તો આપણે લખવાનું અજા વનમ ગચ્છતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, કહ રોગીતિ, કોણ રડે છે? વાર્તામાં આપણે જોયું હતું કે કોણ રડતું હતું? બચ્ચું જ્યારે તેની માતાથી છૂટું પડી જાય છે, રસ્તો ભૂલી જાય છે, ત્યારે તે રડતું હતું ને? હા, તો આપણે શું લખવાનું? બકરીનું બચ્ચું. બકરીનું બચ્ચું સંસ્કૃતમાં શું લખીએ છીએ આપણે? અજા શિશુ રોદિતિ. શું લખીએ છીએ? અજા શિશુ રોદિતિ. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન છે, શૃગાલ અજા શિશુ દૃષ્ટવા કિમ ઈચ્છતિ? શિયા બકરીના બચ્ચાને જોઈને, દૃષ્ટવા એટલે જોઈને, શું ઈચ્છે છે, શું ઈચ્છા રાખે છે? તો શિયાળ બકરીના બચ્ચાને જોઈને, આપણે જોયું હતું કે ગુજરાતીમાં તો આપણે જવાબ લખી શકીએ કે શિયાળ બકરીના બચ્ચાને જોઈને શું ખાવાની ઈચ્છા કરે છે? કુણું કુણું માંસ. તો આપણે કુણું કુણું શબ્દ માટે સંસ્કૃતમાં શું શબ્દ છે? સુકોમલ, બરાબર? તો આપણો જવાબ લખવાનો શૃગાલ અજા શિશુ દૃષ્ટવા સુકોમલ માંસ ખાદિતું ઈચ્છતિ, એટલે કે શિયાળ બકરીના બચ્ચાને જોઈએ કુણું માંસ ખાવાની ઈચ્છા રાખે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કહ પંચક અસ્તિ, કહ એટલે કોણ અને વંચક એટલે કે લુચ્ચો, તો કોણ લુચ્ચો છે? વાર્તામાં આપણે જોયું હતું, બરાબર છે, કે અને એમ બી આપણે શિયાળને શું કહીએ છીએ? લુચ્ચો શિયાળ કહીએ છીએ ને? હા, તો શૃગાલ વંચક અસ્તિ. હવે એકદમ સરળ પ્રશ્નો છે, આપણે વાર્તાને એક બે વખત વાંચી અને સમજ્યા હોઈએ તો આપણે એના જવાબો સરળતાથી લખી શકીએ છીએ. પ્રશ્ન નંબર 5 છે, શિશુ મુખાત ઘટના શ્રુત્વા અજા કિમ કરોતિ, એટલે કે બચ્ચાના મોઢેથી, શિશુ મુખાત એટલે બચ્ચાના મોઢેથી ઘટના, જે ઘટના થઈ હતી, શ્રુત્વા એટલે કે સાંભળીને બકરી શું કરે છે? તો છેલ્લે આપણે વાર્તામાં જોયું હતું કે બકરી જ્યારે, બચ્ચું જ્યારે આખી ઘટના કહે છે ત્યારે બકરી શું કરે છે? શિયાળ ઉપર પ્રહાર કરે છે, ક્રોધિત થઈ અને પ્રહાર કરે છે. આપણે લખવાનું શિશુ મુખાત ઘટના શ્રુત્વા અજા ક્રુધ્યતિ શૃગાલ પ્રહરતિ ચ, એટલે કે અજા ક્રોધિત થાય છે અને ચ એટલે છેલ્લે લખ્યું છે આપણે અને ગુજરાતી, તો અને શિયાળ ઉપર પ્રહાર કરે છે, બરાબર? ત્યારબાદ મિત્રો છઠ્ઠો પ્રશ્ન છે, અજા શિશુ કિમ વદતિ, બકરી છેલ્લે બચ્ચાને સમજાવે છે ત્યારે શું કહે છે? તો પુત્ર અપરિચિતસ્ય ઉપરિ કદાપિ વિશ્વાસ નહીં કર્તવ્ય, એટલે કે બેટા અજાણ્યાની ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરવો જોઈએ નહીં, બરાબર? સંસ્કૃતમાં આપણે લખી શકીએ પુત્ર અપરિચિત, અજાણ્યા એટલે અપરિચિતસ્ય ઉપર કોઈ દિવસ વિશ્વાસ કરવો જોઈએ નહીં. સાતમો છે,
વાર્તાયા શીર્ષક કિમ? આપણે બધાને ખબર છે કે પાઠનું નામ શું છે, વાર્તાનું શીર્ષક શું છે. તો વાર્તાયા શીર્ષક અસ્તિ વિશ્વાસ નૈવ કર્તવ્ય, એટલે કે વિશ્વાસ કરવો જોઈએ નહીં. બરાબર. હવે મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 જે ચોપડીમાં આપ્યો છે, નીચેના શબ્દોનું સંસ્કૃત કરો. બરાબર. તો ગુજરાતી શબ્દ આપ્યો છે, તમારે સંસ્કૃત અર્થ લખવાનો છે. તો લુચ્ચુ, લુચ્ચુનું શું થશે? વંચક. બકરી, તો બકરી તો આપણને બધાને હવે આવડવું જોઈએ. અજા. તરત, તરત એટલે શીઘ્ર. ત્યારબાદ અજાણ્યો, તો આપણે પ્રશ્નમાં પણ લખ્યું, તો અજાણ્યો એટલે અપરિચિત. અને મારું એટલે કે બકરી જયારે શિયાળ ઉપર પ્રહાર કરે છે, આપણે બોલીએ તો શું આવશે? પ્રહર હતી. ત્યારબાદ ભાગી જાય છે, તો પલાયનમ. આપણે પહેલા પાઠમાં પણ આ શબ્દ જોયો હતો, પલાયને. બરાબર છે. ત્યારબાદ જો ફરીથી ઉચ્ચું એટલે વંચક, બકરી એટલે અજા, તરત એટલે શીઘ્ર, અજાણ્યું એટલે અપરિચિત, મારું એટલે પ્રહર હતી, ભાગી જવું એટલે પલાયને. હવે પ્રશ્ન નંબર જે 7 આપણે આપ્યો છે ચોપડીમાં, તે પહેલા આપણે લઈ લઈશું. બાકીના વચ્ચેના પ્રશ્નો આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈશું. બરાબર છે. તો જુઓ, કૌંસમાં આપેલા પદોના આધારે ખાલી જગ્યા બોલો. કૌંસમાં એક, એકા અને એક, આપણે વાક્યને અનુરૂપ યોગ્ય જવાબ લખવાનો છે. બરાબર મિત્રો. તો જુઓ, અશ્વ વધારે, શું આવશે? એક. શું આવશે? એક. બાળક વિદ્યાર્થી, તો એમાં પણ એક. એક બાળક ક્રીડતિ, ખાલી જગ્યા બાલા પઠતી, તો એકા શું આવશે? એકા. બરાબર. ખાલી જગ્યા મંદિરમ અસ્તિ, સોરી, ખાલી જગ્યા મંદિરમ અસ્તિ, તો શું આવશે? એમાં પણ એક. ત્યારબાદ ખાલી જગ્યા શાળા અસ્તિ, તો શાળા અસ્તિનું શું આવશે મિત્રો? એકા. શું આવશે? એકા. અને છેલ્લે એકમ ચિત્રમ પશ્યતિ. બરાબર. જુઓ, પહેલી ખાલી જગ્યામાં એક, બીજામાં પણ એક, ત્રીજામાં એકા, ચોથામાં એકમ, પાંચમામાં એકા શાળા અસ્તિ, અને છઠ્ઠામાં એકમ ચિત્ર પશ્યતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં પ્રશ્ન નંબર 2, 3 અને પ્રશ્ન નંબર 7નો અભ્યાસ કર્યો. બાકીના પ્રશ્નનો અભ્યાસ હવે પછીના વિડીયોમાં કરીશું. જય શ્રી કૃષ્ણ.